सावली के विधायक केतन इनामदार के भ्रष्टाचारी बरोड़ा डेयरी पर आरोप लगने के बाद आज बरोड़ा डेयरी सत्ताधीशों द्वारा 64वीं वार्षिक साधारण सभा का आयोजन किया गया। सावली के विधायक केतन इनामदार के बरोड़ा डेयरी पर भ्रष्टाचारी आरोपों के बाद आज डेयरी में 64वीं वार्षिक साधारण सभा का आयोजन किया गया। जो ये सभा में 12 जितने अलग अलग मुद्दों पर चर्चा विचारणा की गई, हर एक मुद्दे पर विस्तृत चर्चा की गई थी। तो वही दूध उत्पादकों ने कोई भी मुद्दा नहीं उठाते हुए सत्ताधीशों द्वारा राहत की सांस ली गई। तो वहीं उनके द्वारा बताया गया कि उनके द्वारा कोई भी भावफेर नहीं कट किए जाते। कोरोना काल में दैनिक 1 लाख लीटर दूध कम आने के बावजूद 1 किलो फैट सरेराज 685 रुपए दाम वर्ष 2019-20 में दिए गए थे। तो वही इस वर्ष भी यही दाम दिए जा रहे हैं। पिछले 17 महीनों से दूध के बेचान भाव में भी कोई भी बढ़ावा नहीं किया गया। कोरोना परिस्थिति में दूध भी काफी कम आया था, सामाजिक खर्च भी ज्यादा बढ़ा था। कोरोना काल में सैनिटाइजर मास्क भी दिए जाते थे वगैरह वगैरह कई चर्चा विचारणा करते हुए लगे वैसे तमाम आरोपों की कहीं ना कहीं सफाई दी गई थी। तो वही सरकारी अस्पताल में 52 लाख के खर्चे ऑक्सीजन प्लांट की स्थापना की गई थी। वर्ष 2025 में दैनिक दूध की आवक 10 लाख लीटर पहुंचाने के साथ पाउडर प्लांट की स्थापना की जाएगी, वैसी जानकारी आज मिली है वार्षिक साधारण सभा के जरिए दी गई थी। दर वर्षनी माफक जारे साधारण सभा भराय छे त्यारे કેટલાક મિત્રોની હાજરી હોય છે જે અમારા સંઘ સાથે સંયોજિત દૂધ મંડળીના પ્રમુખ શ્રીઓ મંત્રી શ્રીઓ વૈભવથી વાકેફ છે આપ સૌ પણ વાકેફ છો અમારા वार्षिक साधारण सभा में आज मुख्य 12 एजेंडा मुद्दाओं था। बार 12 मुद्दाओं में हमें जे वर्चुअल मीटिंग राखी थी तो बोडेली वैकाका हॉल डभोई ने त्रि मंदिर अने संघ में अमुक प्रतिनिधियों ने बोलाया था। ए बधाने वारंवार एक एक मुद्दा पर खूबज विशेष चर्चा करी दूध उत्पादकों हित में। आखी साधारण सभा में एक पण एवो मुद्दो कोई दूध उत्पादकए उठावशे पण नहीं। अमारो किताब खुल्लू छे। अमुक मुद्दाओनी जे अमारे जाहेरात नथी थती ए छतोय आजे करवी पड़ी छे के अमे कोईनो भावफेर कापता नहीं अने क्या कोरोनाना वर्षमां पण 1 लाख लीटर दैनिक दूध ओछू आवतुं होवा छतां જે કિલો ફેટે આખા વર્ષનો સરેરાશ ભાવ 685 1920માં આપ્યો હતો એ જ 2021માં પણ અમે આ વર્ષે આપી રહ્યા છે। અમારા છેલ્લા 17 મહિનાથી સંઘનો દૂધનો ભાવ વધારો વેચાણ ભાવમાં થયેલો ન હતો અને કોરોનાની પરિસ્થિતિમાં દૂધ પણ ઓછું આવ્યું તેમજ ખર્ચા પણ સામાજિક રીતે અમારે વધુ છે। દરેક દૂધ ઉત્પાદક સુધીને સેનિટાઇઝેશન એને માસ્ક આપવાનું એક એક નવો માસ્ક આપીએ તો પણ આખા કોરોના કાળ દરમિયાન અમે આ વિધિ સંપૂર્ણ રીતે ચલાવી છે। તદુપરાંત આ સંઘમાં છોટાઉદેપુરના વિસ્તારના લોકોનો પણ એટલો જ હક હોય। છોટાઉદેપુરમાં ઓક્સિજન પ્લાન્ટ ન હતો તો તેના કલેક્ટર શ્રી અને અધિકારીઓ સાથે મીટિંગ કરી 52,51,000 રૂપિયાનો નવો ઓક્સિજન પ્લાન્ટ આપણે ત્યાં છોટાઉદેપુર ગવર્મેન્ટ હોસ્પિટલમાં મૂકી આપ્યો છે। એની સાથે સાથે એમ્બ્યુલન્સ પણ સંઘે 2 આ વર્ષે વસાઈ છે। એ અમારા દૂધ ઉત્પાદકોના કારે પણ કોઈ મુશ્કેલી પડે તો બોડેલી વિભાગની એક એમ્બ્યુલન્સ છે અને એક આપણા વડોદરા જિલ્લા ખાતે રાખવામાં પાવર પ્લાન્ટ નહીં મોટા ભાઈ આપણે દૂધનો પાવડર પ્લાન્ટ નાખવા કરીએ છીએ એ અત્યારે પોસાય એમ નહીં હોવાથી મને ધારું તો અમારી જે અત્યારની સ્થાનિક જે અમારી પ્રોપર્ટી છે એ જોતો અને અમારું ટર્નઓવર જોતો મને 750 કરોડ રૂપિયા લોન મળે એમ છે પણ લોન લઈને આ કામ કરવામાં ફાયદો ના હોય જરૂર પડશે તો વિચારશું પણ અત્યારે અમારું એવરેજ હજુ 6 લાખ લીટર દૂધે પહોંચ્યું છે પણ બોડેલી અને બરોડા ડેરીમાં 10 લાખ લીટર દૂધ દૈનિક આવે તો એને નિભાવવાની સાચવવાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ પણ આ દૂધનો નિકાલ જો અમે જાતે જ પાવડર પ્લાન્ટના માધ્યમથી કરીએ તો આથી વિશેષ દૂધ ઉત્પાદકોને જે વેચાણ ભાવ તો જે દૂધનું લીટરમાં જે વેચાણ થાય છે તો જે શેરમાં થતું આવ્યું છે થાય છે પણ વધારાનું એક્સેસ દૂધ
બીજા સંઘો પર આધારિત ન રહી આપણો સંઘ વધુ પગભર થાય એના માટે અમે પાવડર પ્લાન્ટનું અંદાજિત ખર્ચ કે જે દૂધને કિનીને એનું ઘી બને ફેટનું ઘી બને અને બાકીનું પાવડર બને એ પ્લાન્ટ બનાવવાની અમારી ઈચ્છા છે 2025માં પાવડર પ્લાન્ટ નાખીશું એ સિદ્ધાંત સાથે અમે વધુ દૂધ ઉત્પાદન થાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છે 64મી વાર્ષિક સાધારણ સભા 64મી છે આમ તો સભા 15 વર્ષે આવી વાર્ષિક સાધારણ સભા વર્ષના અંતે યોજાતી રહે છે એમાં એજન્ડાના જે કોઈ મુદ્દા હતા એ પ્રમાણે આજની વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ છે અને વાર્ષિક સાધારણ સભામાં તમામ કામકાજ અને હિસાબ કિતાબ મંજૂર કરવામાં આવી છે વાર્ષિક સાધારણ સભામાં લેવાના મુદ્દા નક્કી હોય છે એ દરેક સંઘનો પેટા કાયદો હોય છે એમાં કઈ કઈ બાબતો સાધારણ સભામાં લેવી એ નક્કી હોય છે અને એ પ્રમાણે હમણાં આપને અહેવાલ આપીશું એટલે એમાં આપને આખું યાદી મળી જશે.